ધોરાજી મહેસુલ સેવા સદનના નવા બિલ્ડીંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ લગાવ્યો લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી મુખ્યમંત્રીના હસ્તે ગત પચીસ ફેબ્રુઆરીના રોજ આ બિલ્ડીંગનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અતિ નબળું કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટરને બચાવવામાં આવી રહ્યો છે એની સામે કોઈપણ જાતની તપાસ કે નબળા બાંધકામ અંગે કોઈપણ પ્રકારની નોટિસો આપવામાં નથી આવી તો જૂનાગઢ મનપા દ્વારા હાલ મિલકત વેરો વસુલ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને હાલ અંદાજીત કરોડ જેટલો વેરો કરવામાં આવ્યો છે જેમાં સરકારી મિલકતના કરોડ જેટલા રૂપિયા મનપા માંગે છે તો જૂનાગઢ મનપાની હાલ કરોડ લાખની સામે કરોડ જેટલી વેરા વસુલાત કરવામાં આવી છે જેમાં સો ટકા વ્યાજ માફીની સ્કીમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો બે એક્યાસી લાખ જેવી રકમ માફ કરતા પાંત્રીસ કરોડ જેટલી રકમ વસુલ કરવામાં આવી હતી અને જે સરકારી ચાલુ વર્ષમાં વ્યાજમાફી અંતર્ગત સો ટકા વ્યાજમાફી સ્કીમ અમલ કરેલી હતી એની અંદર ચૌદ હજાર સાતસો સિત્તેર લોકોએ લાભ લીધેલો જેના રૂપિયા બે પોઈન્ટ વ્યાજ વર્તન માફી આપવામાં આવેલી ગત ફેબ્રુઆરી માસ કરતાં આ ફેબ્રુઆરી માસની કમ્પેરિઝન કરીએ તો અમે પાંચ કરોડ રૂપિયા વધારે વસૂલ કરેલા છે વાત સુરતની કરીએ તો સુરતમાં કામરેજના આંબોલી વિસ્તારમાં નેશનલ હાઇવે પર તાપી નદીના બ્રિજ પર એક્સપ્રેશન જોઈન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજની કામગીરી શરૂ થતાં હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા રહેશે જે અંગે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને જાણ કરી દેવામાં આવી છે તાપી નદી પર ચાર દિવસ સુધી કામગીરી ચાલુ રહેશે જેથી કામરેજથી કીમ તરફ જતા રસ્તાની સિંગલ લેન ચાલુ રાખવામાં આવશે બ્રિજની કામગીરી દરમિયાન જિલ્લા ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે

જે ચૌહાણના નામે હતું જેમાં જેમાં વીજ વીજ ચોરી હતી લાખ બિલ આપેલ છે પોલીસ મતક હદ વિસ્તારમાં પોલીસનું નું કોમ્બિંગ તહેવારો લઈને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું ડીસીપી એસીપી પીઆઈ સહિતના સ્ટાફે બાઇક પર કોમ્બિંગ રોડ રેલવે પટરી સહિતના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે હોળીના તહેવારોમાં સામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની રેલમછેલ અટકાવવા માટે ભરૂચ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે જિલ્લા પોલીસે અલગ અલગ ટીમ બનાવી બે દિવસમાં ચોપ્પન રેડ પાડી જેમાં અંકલેશ્વરના અમરતપુરા અને ભરૂચમાં ત્રણ સ્થળોએ ધમધમતી દેશી દારૂની ત્રીસ મિની ફેકટરીઓ પણ પોલીસે સપાટો બોલાવ્યો દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા એકતાળીસ લોકોની અટકાયત કરી ચાર લાખ ચૌદ હજારથી વધારેનો મુદ્દામાલ માલ કબજે કર્યો છે જ્યારે અગિયાર જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ચોપન રેડ છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર અમે કરેલ છે જેમાંથી કુલ ચાલીસથી ઉપર આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને કુલ મુદ્દામાલ દેશીનો ચાર લાખ ચૌદ હજાર અને ચાર લાખ ચૌદ હજાર જેટલો મુદ્દામાલ પણ કવર કરવામાં આવેલ છે આ તમામ આરોપીઓની અટક ચાલુ છે તથા જે નાસ્તા ફરે છે તેમને પણ પકડી લેવામાં આવશે થોડા